सकलनीयनायक तदपि
निजानंद रसलिन सुजिनेन्द्र जयवंत अरिरज रहस विधि। आचार्य प्रवर श्री पद्मनंदी महाराज विरचित पद्मनंदी पंचविंशति के सत्शास्त्र ने आधारे प्रथम अधिकार परम धर्मोपदेशामृत अवलंबंती तत्व की विचारणा चाली रही है। एक જ વસ્તુને આચાર્ય શ્રી અહીંયા ધૂન લગાવે છે, જેમ સમય સાર લગાવી કોટી ઉપાય કરી ભવ્યતા કો ઉડાનો, મરી જાય તો મરી જા પણ તું તત્વને જાણ, તત્વને ધારણ કર, તત્વનું શ્રદ્ધાન કર। કૃપાળજી વાત સિદ્ધિમાં એમ જ કર્યું, કામ એક આત્માર્થનો બીજો નહીં મનરો, કામ એક આત્માર્થનું, ગમે તે ક્રિયા કરો ગમે તે કરો પણ એમાંથી શું પ્રાપ્ત થવું જોઈએ, આત્માર્થ, આત્માનો લક્ષ વર્ધમાન થવો જોઈએ, વૈરાગ્ય વૃદ્ધિંગત થવો જોઈએ। આ જગત સાવ નાટક જેવું લાગે એટલું જ કરવાનું, કામ એક આત્માર્થનું, આ જગતમાં એકલો આવ્યો ને એકલો જવાનો, સુખ દુઃખ શાતા અશાતા એકલો જ ભોગવવાનો, એકલો જ છું, કોઈ પણ આ જગતની અંદર મને સુખ શાતા કે મારું દુઃખ ઘટાડી શકે એવું કોઈ છે જ નહીં, કોઈ અવલંબન આ જગતમાં છે નહીં। એ જ દ્રષ્ટિ લાવવાની એટલે પાછી ત્યાં લાવ્યું કે કામ એક આત્માર્થનો બીજો નહીં મદરો, એ જ અહીંયા આગળ કાલે ધૂન લગાડી કે આચાર્ય મહારાજ ભાઈ એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જે તારું છે એમાં જ તું વારંવાર વારંવાર બધા મહાપુરુષો એમ એવું કીધું ને કુંકુંદા છે તે પણ આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાતિ બન ત્રોતૃપ્ત તુજને સુખ અહો ઉત્તમ દશે, તું સ્થાપનિ જને મોક્ષ પંથે જા અનુભવ દેહને, એમાં જ નિત્ય વિહાર કર, એમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે, બધું ગણ કરી દે ભૂલી જા, એક માત્ર માર્યા એવું કેવી રીતે બને, ગૃહસ્થ હોય ઘર હોય કુટુંબ હોય પરિવાર તો કે હોય પણ એ ગૌણ હોય, એની મહત્તા ના હોય, એની મહત્તા ના, મહત્તા તો બસ એક માત્ર ચૈતન્ય, હું જાગું છું કે નહીં, હું સ્વને ભજું છું કે નહીં, હું મારામાં છું કે નહીં, એની મહત્તા હોય એટલું જ ખરા, બીજા કાર્ય તો થાય સહજપણે પણ એમાં તન્મયતા ના હોય, એમાં એકાગ્રતા ના હોય, એમાં અહંભાવ ના હોય, એમાં કર્તૃત્વ બુદ્ધિ ના હોય, એમાં મેં કેવું સંસ્કૃત એવી ભાવના ના હોય, ઠીક છે ગૌણ છે ગૌણ છે ગૌણ છે, એવી દ્રષ્ટિ કેળવ તો તારું કામ થાય એવું સમય સાથે, તો આગળ પછી કીધું છે કે છ મહિના સુધી તું લાગી જા, નકામો બબડાટ મૂકીને બધું જ મૂકી દે, એકમાત્ર શુદ્ધ ચૈતન્યમાં બીજો કોઈ વિકલ્પ વિચાર નહીં કરો, એમાં જ લાગી જા, છ મહિનામાં તને આત્માનો અનુભવ થાય, એટલો જોતું એને ભજે એને પામવાનો આ જ માર્ગ છે। આપણને એવો જ પ્રશ્ન થાય છે, તમે બધા પહોંચો આત્મા લક્ષો, મને તો આત્મા દેખાતો તો હું લક્ષ કરું, અંધારું ઘર જેવું દેખાય છે, ભલે દેખાય નહીં, ભલે દેખાય નહીં, એમાં જ લાગવાનો પ્રયત્ન દેખાશે। આપણે ઘણી વાર ઉદાહરણ લઈએ છીએ, ચાર પાંચ વ્યક્તિઓ એક અંધારી ઓરડીમાં બેઠા છે જ્યાં બિલકુલ લાઈટ નથી, બેઠા છે વાતચીત કરે છે, કોઈ ઉપર બેઠો છે બીજા નીચે બેઠા છે ને એ વાતચીત ચાલે, એમાં બહાર પ્રકાશમાંથી આવનારો વ્યક્તિ જ્યારે આવે ત્યારે કોઈ દેખાતું નથી, એનો ઉમરો દેખાતો નથી, અથડાઈ પડે ઠોકર લાગે, એને પેલો થાંભલો દેખાતો નથી, એની જોડે પણ ભટકાઈ જાય છે, એવું એમ થાય એમ કે ઉભો રહે ત્યાં ત્યાં ઉભો રહે, પાંચ મિનિટ પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ ઉભો રહી જાય આંખો બંધ કરીને, પછી આંખો ખોલે ને તો એ અંધારામાં પણ એને પેલો વ્યક્તિ ઉપર બેઠેલો દેખાય છે, પેલા ચાર આજુબાજુ બેઠેલા દેખાય છે, પેલો ખૂણા બધું જ એને ખ્યાલ આવે, કેમ આવે નતું દેખાતું કેમ દેખાય,
એમાં એમાં લાગે રહ્યો એટલે જે પ્રકાશની અસર હતી એ જ્યારે ગૌણ થઈ ગઈ ત્યારે અંધારામાં પણ એને દેખાયું. એમ અહીંયા અત્યારે આપણા ઉપર સંસારની પૂર્વના સંસ્કારોની મિથ્યાત્વની અજ્ઞાનની દેહાત્મ બુદ્ધિની એટલી બધી અસર છે કે સત્સંગ કરતા કરતા, પ્રભુને ભજતા ભજતા, ગુરુ આજ્ઞાનું પાલન કરતા કરતા, ભક્તિ કરતા કરતા, સ્વાધ્યાય કરતા કરતા, વારંવાર એનો લક્ષ કરતા 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 એમાં જ પછી કઈ છે દેખાય છે, અંતર્મુખ થવાય છે, એકાગ્ર થવાય છે, તન્મય થવાય છે અને દ્રષ્ટિ એમાં એમાં સ્થિરતા પણ ધીરે ધીરે આવે. પણ ટાઈમ જેટલી જેટલી જીવની યોગ્યતા, જેવા જેવા જીવના પૂર્વના સંસ્કાર, જેવો જેવો જીવમાં વર્તમાન પુરુષાર્થ, એને અનુરૂપ એનું ફળ મળ્યા વિના રહેતું નથી. એટલે ડટે રહેના ના હિંમત થવાનું નહીં, માર્ગને છોડવાનો નહીં અને પુરુષાર્થને મૂકવાનો નહીં, તો ઇવેન્ચ્યુઅલી એનો વિજય થાય. આપણામાં કહેવાય છે સ્લો એન્ડ સ્ટેડી મીન્સ ધ રેસ. બધું એકદમ બધા શાસ્ત્રો તૈયાર કરો, બધું આમ ફટાફટ કરો, બધું ઉપર ઉપર ધીરે કરી લેવાનું નથી, પચાવવા. આજ મારું સ્વરૂપ છે એવું નક્કી કરવાનું છે, એને જીવનમાં ચરિતાર્થ કરવાનું છે. જો થાય તો જ કામ થાય, બાકી થાય એની વાત મજાની વાત કરી કાલે કરી હતી. આગળ એ વાત થોડી ચલાવે છે. આગળ 109 ગાથા છે, પૃષ્ઠ સંખ્યા 55 ઉપર. પરમ ચકાસ્તિ વિગત વિશદ જ્ઞાનૈકમોતિ પ્રભુ નિત્યં તદ્વદમાશ્રિતા નિરુપમા શેખતા સદા પંતુ વહ. એ સ્વરૂપની વાત કરે છે, કેવું સ્વરૂપ છે, તારે કેવું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, તું ક્યાં જવાનું છે, કઈ દશા તારી થવાની જોઈએ પ્રાપ્ત થાય, તું કેવા દેશમાં પહોંચી જવાનું છે, તું કેવી સ્થિતિમાં પહોંચી જવાનું છે, તું કેવા અલૌકિક આનંદમાં પહોંચી જવાનું છે કે જેને હજારો લાખો જીભો પણ એનું વર્ણન કરી શકે, એનું વર્ણન કરે જુઓ યથાશક્તિ. જે મોક્ષપદમાં જન્મ થતો નથી, મૃત્યુ મરી ગયું છે, જરા જીર્ણ થઈ ગઈ છે, કર્મ અને શરીરનો સંબંધ રહ્યો નથી, વચન નથી, વ્યાધિઓ પણ બાકી રહી નથી, જ્યાં કેવળ નિર્મળ જ્ઞાનરૂપ અદ્વિતીય શરીરને ધારણ કરનાર પ્રભાવશાળી આત્મા જ સદા પ્રકાશમાન છે, તે મોક્ષ પર પામેલા અનુપમ સિદ્ધ પરમેશ્વરી સર્વદા આપની રક્ષા કરો. શું કહે છે? આ વ્યવહારથી ચાલે છે. પંચ પરમેશ્વરી ભગવાન છે એ વ્યવહારથી નિશ્ચયથી કોણ છે? પોતાના હાથમાં. એટલે આનંદજી મહારાજ સોળમાં ભગવાનના સ્તવન કહે છે, સ્તવનમાં એમ કહે છે, અહો હું મુજે નમો મુજે નમો. કોને નમન કરવાના? પોતાના હાથમાં કરવાનું. તો પંચ પરમેશ્વરી ભગવાન પણ વ્યવહાર છે, નિશ્ચયથી પોતાનો હાથમાં એમ સમજાવે છે. કૃપાળુએ પણ લખ્યું છે, વ્યવહાર સે જિન દેવ હૈ નિહ જૈસે હૈ આપ ઇસ વચન સે સમજ લે જિન પ્રવચન કી છાપ. વ્યવહાર સે જિન દેવ હૈ બધું અવલંબન છે, છેવટે ઠરવાનું ક્યાં, આવવાનું ક્યાં? પોતાના હાથમાં. જયારે આત્મા અનુભવ થાય ત્યારે સિદ્ધ ભગવાન પણ રહે નહીં, અરિહંત ભગવાન પણ રહે નહીં, કૃપાળદેવ પણ રહે નહીં, આત્મસિદ્ધિ પણ રહે નહીં અને સમયસાર પણ રહે નહીં. કોઈ શાસ્ત્ર નહીં, કોઈ જ્ઞાની નહીં, કોઈ અરિહંત સિદ્ધ પરમેશ્વરી નહીં, પોતાનું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે શાશ્વત, એમાં આજે લીન થઈ જાય નિર્વિકલ્પ પણે ત્યારે અનુભવ થાય. એટલે કહે છે કે એ પદની તારે પ્રાપ્તિ કરવાની છે. એ પદ કેવું છે કે જે મોક્ષ પદમાં જન્મ થતો નથી, ત્યાં જન્મ હોતો જ નથી, એક વખત ત્યાં પહોંચી ગયા એટલે અનંત કાળ સુધી ત્યાં જ રહેવાનું, પછી કોઈ દિવસ સંસારમાં જન્મ મરણ કરવા માટે આવવાનું નથી, ત્યાં કોઈ જન્મ નથી. કે ત્યાં જઈએ તો જન્મ કહેવાય કે નહીં? જન્મ ત્યાં જન્મ નથી, ત્યાં આગળ તો સિદ્ધાલય પ્રતિ આપણું ગમન છે, સિદ્ધાલય ગમન છે, ત્યાં જન્મ નથી. દશા તો એ જ પ્રગટી જાય છે, અહીંયા સર્વ કર્મનો ક્ષય થઈને શુદ્ધાત્મા થાય છે, પછી એ સહજપણે ઉદ્ભવકામી સ્વભાવ હોવાથી ઉપર જઈ અને સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ જાય છે.
એ પછી ખડગાસન હતો ખડગાસન, પદ્માસન હતો પદ્માસન, જે છેલ્લી સ્થિતિ હોય એમાં માથું ઉપર અને શરીર નીચે લટકતું, શરીર નથી માત્ર આત્મા છે, એનો આકાર છે. કિંચિત જે શરીર હતું એમાં પેલો પૂચકાવેલો ફૂગો હોય ને, ફૂગા બધી હવા નીકળી જાય, પછી સેજ ઓછું થઈ જાય ને, એમાં પણ હવા નીકળી જવાથી જે આકાર હતો શરીરનો એના કરતા કિંચિત ન્યૂન ઉપર જઈને બિરાજમાન થઈ જાય. જન્મ નથી તો કે જે મોક્ષ પદમાં જન્મ, અને એ પછી કોઈ દિવસ સંસારમાં જન્મ મરણ કરવા આવવાનો નથી. એ ચાર ચતુરેન્દ્રિયમાં, પાંચેન્દ્રિયમાં અને ચતુર્ગતિમાં ક્યાંય પણ એ જન્મ મરણ કરવા માટે આવવાના, અનંતકાળ સુધી એમાંથી ઉત્પન્ન થતો વિશિષ્ટ પ્રકારનો જે આનંદ છે અને અનંતકાળ સુધી એનો ભોગવટો પ્રયાસ કરવાનો છે. કારણ કે દ્રવ્ય છે, આત્મા દ્રવ્ય તો છે, અને આત્મા દ્રવ્ય છે એની પર્યાય પણ છે, પણ પર્યાય એવી છે કે સમાજ ઉત્પન્ન થાય છે અને સમાજ વિલીન થાય છે. જો પર્યાય ન હોય અને પર્યાય પરિણમ તો ન હોય તો એક તો દ્રવ્ય કુટસ્થ થઈ જાય, અને બીજી વસ્તુ કે અનંત આનંદનો ભોગવટો સિદ્ધ ભગવાનને પણ થઈ શકે. પણ એ પર્યાય છે એટલે નવી નવી પર્યાય ઉત્પન્ન થાય છે, પણ સમાજ ઉત્પન્ન થાય છે અને સમાજ વિલીન થાય છે, એટલે કર્મ પણ નથી, કષાય પણ નથી, આશ્રવ પણ નથી, શરીર પણ નથી, અનંત આનંદનો માત્ર ભોગવટો છે. એવી સિદ્ધ દશા, એવું મોક્ષ પદ છે. જે મોક્ષ પદમાં આ જન્મ થતો નથી ત્યાં કોઈ જન્મ લેવાનો નથી. જન્મ મરણ ને જરાના બધા દુઃખોથી મુક્ત થઈ જાય છે. મૃત્યુ મરી ગયું છે, મૃત્યુ મરી ગયું, મરી ગયો ક્યાંથી આવતો માણસ મરી ગયો આવે કે ભાઈ એ તો મરી ગયા, ક્યાં આવે ના આવતો, મૃત્યુ આવતો જ નથી. કારણ કે જન્મ જ નથી તો મૃત્યુ પણ નથી, દેહ જ નથી, જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી. જન્મ અને મૃત્યુના ફેરામાંથી જે કહે ને તમે ડેથ અને બર્થની સાયકલ, એ વિશે સાયકલમાંથી હંમેશા એ પોતે મુક્ત થઈ જાય છે. એટલે એવો મોક્ષ પદ છે કે જ્યાં જન્મ થતો નથી, જ્યાં મૃત્યુ મરી ગયું છે, મૃત્યુ છે નહીં, જરા જીર્ણ થઈ ગઈ છે. જરા જીર્ણ, જરા એટલે વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થા આપણે વાજી પર બેસ, વાજી ડિલીટ કરી નાખો, ડિલીટ કરી નાખો, એમનું કામ નહીં. તમે બધા યંગસ્ટર્સ આવો, એમનું કામ નહીં, એમને તો અહીંયા જરા જીર્ણ થઈ ગઈ, ડિલીટ થઈ ગઈ છે. કારણ કે વૃદ્ધાવસ્થા આવતી નથી. વૃદ્ધાવસ્થા કોને આવે? કોને આવે? આત્માને આવે? કોને આવે? શરીરને આવે. શરીર જ નથી તો વૃદ્ધાવસ્થા ક્યાં જોઈએ? તો રોજ બોલો છે, ગાતા હું બાળ વૃદ્ધ યુવાન નહીં બોલો છો, એ બધી શરીરની અવસ્થાઓ છે, કે આત્માની અવસ્થા થોડી છે. તો અહીંયા આગળ કહે છે કે વૃદ્ધાવસ્થા પણ ગઈ છે, કારણ કે બધી શરીરની અવસ્થાઓ છે. શરીર જ નથી તો શરીરથી ઉત્પન્ન થતી અવસ્થાઓ ક્યાંથી હોય? એટલે નથી, કર્મ અને શરીરનો સંબંધ રહ્યો નથી. આ અનાદિકાળથી પરિગ્રહનું કારણ તો આત્મા જોડે આ કર્મનો સંબંધ છે. શરીર એમાં માધ્યમ, એ સંબંધ હોવાથી એને અનેક શરીરો મળે છે, જ્યારે અહીંયા તો આત્માથી કર્મ અને શરીર બંને છૂટી ગયા છે, એટલે સર્વ કર્મનો ક્ષય થઈ ગયો. ભાઈ આમ થોડા કર્મો વાગ્યો અને મોક્ષ થઈ જાય એવું કોઈ બને કે નહીં? કોઈ દિવસ ના બને. ત્રણ કાળ માને જીવનો મોક્ષ થાય ત્યારે બધા જ કર્મનો ક્ષય થઈ જાય, સર્વ કર્મનો ક્ષય થઈ અને પૂર્ણ સહજ શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રગટે. એટલે કહે છે કે કર્મથી સંબંધ રહ્યો નથી, કર્મો બધા બળીને ભસ્મીભૂત થઈ ગયા છે. અને કે જે શરીરનો સંબંધ રહ્યો નથી, શરીરનો પણ સંબંધ રહ્યો નથી, કારણ કે શરીર તો કર્મના કારણે છે. જો કર્મ બાજે તો પછી કર્મને ભોગવવા માટે એને શરીર મળે છે અને એને બધું એને ભોગવવું પડે છે, પણ જ્યાં કર્મ જ નથી ત્યાં શરીર પણ નથી. એટલે કર્મ અને શરીરનો સંબંધ પણ રહ્યો નથી. આવા સ્વરૂપમાં આપણે પહોંચવાનું છે. વિચારજો, મોક્ષ એટલે શું? એ કોઈ સ્થળ નથી. મોક્ષ એટલે કોઈ એવી કોઈ આમ કોઈ લગ્ન પ્રસંગમાં નથી જવાનું. તમે એવી જગ્યાએ પહોંચી જવાનું, અનંત આનંદનો ભોગવટો કર્યા જ કરો. જેને તમે કોઈ કલ્પી પણ ન શકો, જેનું સ્વપ્ન પણ ના આવી શકે એવા અનંત આનંદની જગ્યામાં પહોંચવાનું છે. વચન નથી ત્યાં, જો મન નથી, વચન નથી, કાયા નથી, પછી કોઈ વિકલ્પો નથી, વાણી નથી, આયુષ્ય નથી, શરીર નથી, કાંઈ કરતા કાંઈ નથી, બધું જ નથી, ઇન્દ્રિયો નથી, પ્રાણ નથી, કશું જ નથી, બધા જ રહી છે. તે વચન નથી ત્યાં, વ્યાધિઓ પણ બાકી રહી નથી. વ્યાધિ એટલે રોગ, શરીર જ ન હોય તો રોગ ક્યાંથી રહે? વેદની કર્મ જ નથી તો ભોગવવાનું ક્યાંથી રહે? એટલે કહે છે કે ત્યાં આગળ વ્યાધિઓ પણ બાકી રહી નથી. હવે કઈ રોગ આવવાનો નથી, કોઈ ભય આવવાનો નથી, કોઈ શોક આવવાનો નથી, કોઈ જુગુપ્સા કશું જ છે નહીં ત્યાં. એમ કે છે વ્યાધિઓ પણ બાકી રહી નથી. જ્યાં કેવળ તો પછી છે શું? આ બધું નથી 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 કર્યા કર્યું સમજ્યા, પણ છે શું ત્યાં આગળ? એ તો કહો. તો કે જો જ્યાં કેવળ, કેવળ એટલે માત્ર, ઓનલી એન્ડ ઓનલી, બીજું કાંઈ જ નહીં, માત્ર, ફક્ત ફક્ત કેવળ નિર્મળ જ્ઞાન રૂપ અદ્વિતીય શરીરને ધારણ કરનાર પ્રભાવશાળી આત્મા,
નિર્મળ જ્ઞાન રૂપ, નિર્મળ એટલે પૂર્ણ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન રૂપ ત્યાગ શરીર છે. આત્મા એટલે જ્ઞાન રૂપ શરીર છે, એકમાત્ર જ્ઞાન સ્વરૂપ છે. એ ભલે છેલ્લો જે કિંચિત દેહ એના આકારમાં છે, પણ શું છે? નિર્મળ જ્ઞાન રૂપ, જ્ઞાન રૂપ શરીર છે. જ્ઞાન કેવું? પૂર્ણ શુદ્ધ સ્વમાજલી, સમાજની જગતના પદાર્થો એમાં ઝળકવા હોય તો ઝળકે, બ્રેડની પ્રિયા દેખાવી તો દેખાય, પણ સિદ્ધ ભગવાન એટલે જે આત્મા છે એનો કઈ એમાં ઉપયોગ છે? એ તો બસ પોતાનામાં જ મસ્ત છે. એ દેખાય છે ખરું, એનું એવું સ્વરૂપ પ્રગટ થઈ ગયું કે એમાં સહજપણે દેખાય. દર્પણની અંદર બાલવાટિકામાં જોયું છે ને તમે, ગોળા દેખાવ તો જાડા દેખાય, પાતળા દેખાય, ઊંચા દેખાય, નીચા દેખાય, બધા હસી હસી બેવડ વળી જાય. દર્પણ કેટલું હશે જોયું તમે? એમાં તો સહજપણે ઝળકે છે, એની સાથે કઈ પણ નિસ્બત. અહીંયા આગળ પૂર્ણ શુદ્ધ આત્મ સ્વરૂપ જે પ્રગટ થયું છે એમાં જગતના પ્રત્યેક જીવો એમના ભૂતકાળ, એમના વર્તમાનકાળ, એમના ભવિષ્યકાળની સર્વ પર્યાયો સહિત વિના પ્રયત્ને આત્માના પ્રદેશે પ્રદેશેથી હાથમાંના આંબળાની માફક સ્પષ્ટપણે એમના ભૂત વર્તમાનની બધી પર્યાયો સહિત ઝળકે છે બધા જીવોનો, અને તો પણ એની સાથે કાંઈ પણ નિસ્બત નથી. કેવળ નિર્મળ જ્ઞાન સ્વરૂપ છે, એકમાત્ર જ્ઞાન, 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 આનંદની અનુભૂતિ, બસ અનંત સુખ ને અનંત વીર્ય પ્રત્યાય. એટલે અદ્વિતીય સ્વરૂપે ધારણ કરનાર પ્રભાવશાળી આત્મા જ સદા પ્રકાશમાન છે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ છે, એના કરતા ઉત્કૃષ્ટ કઈ પણ હોઈ શકે જ નહીં. અદ્વિતીય ત્રણ કાળ ત્રણ લોકનું સર્વોત્તમ પદ એ સિદ્ધ ભગવાને પ્રાપ્ત કર્યું છે. એટલે કે જેમ કે અદ્વિતીય શરીરને ધારણ કરનાર પ્રભાવશાળી આત્મા જ સદા પ્રકાશમાન છે, પ્રભાવશાળી આત્મા ચમકે જૈસે નિર્મલ મોતી નજર ન આવે આત્મ જ્યોતિ, નજર ન આવે એટલે અતેન્દ્રિય ઇન્દ્રિયોથી જણાય નહીં, પણ છતાં પણ ચિલમિલ ચિલમિલ નિશ્ચિત ચમકે, અનંત આનંદ નો મોટો ચાલુ જ રહે છે એમાં. એમ કે આત્મા સદા પ્રકાશમાન છે, અંધાર ભોજન નથી, આમ થયું ને કામ પતી ગયું એટલે અંધારી કોટડીમાં નાખી દો, એમ નાખી દો ત્યાં અનંત આનંદ ને ભોગવટો સદા પ્રકાશમાન છે. તે મોક્ષ પદ પામેલા એવી દશાને પ્રાપ્ત થયેલા અદમ્ય પુરુષાર્થ કરીને, સર્વકર્મનો ક્ષય કરીને, બાળીને ભસ્મીભૂત કરીને એવી દશાને એટલે મોક્ષ પદને પ્રાપ્ત થયેલા અનુપમ સિદ્ધ પરમેશ્વરી સર્વદા આપની રક્ષા કરો. અનુપમ જેની ઉપમા ન આપી શકાય એવા છે, જે અદ્વિતીય પદને પામે છે, ઉત્કૃષ્ટ દશાને પામે છે, અનંત કાળ સુધી એક દશામાં રહેવાના છે એવા સિદ્ધ પરમેશ્વરી સર્વદા આપની રક્ષા કરો. એટલા માટે કે જે ભવ્ય જીવ એવા મહાપુરુષનું અવલંબન લે એવો જ મારો સ્વભાવ છે એમ અંતરંગમાં નક્કી કરે. આત્મા સ્વભાવ ઈચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. આપણામાં ને સિદ્ધ ભગવાનમાં કોઈ ફરક નથી, સ્વભાવ ગુણની અપેક્ષાએ વાત ચાલે છે. ભલે પર્યાયમાં પ્રાગટ્ય નથી અત્યારે, એ વાત જુદી છે કે અત્યારે આત્મા આપણો આત્મા અનેક કર્મોથી વિટળાયેલો છે, આવૃત થયેલો છે, જ્યાં પૂર્ણ શુદ્ધ પ્રગટ્ય બાકી તો એક જ છે. ના બોલો છો પણ જ્યારે વિવેક થતો હશે. જો મેં ગુવરે ભગવાન, જો વરે મેં ભગવાન, જો મેં ગુવરે ભગવાન, વાત તો સાચી છે ભગવાન, પણ તે પ્રગટ કર્યું છે ને મેં પ્રગટ કર્યો. કરતા આપ સ્વભાવ
वर्त नहीं निज बान मां करता कर्म प्रभाव। सदगुरु ना उपदेश से आवियो कुर्बानी में पण कीधु ने निज पद निज मां ही लय दूर थई ओडिया भस्य निज स्वरूप ते शुद्ध चेतना रूप अजर अमर अविनाशी ने देह अतीत स्वरूप करता भोक्ता कर्मनो विभाव वर्ते जाय वृत्ति वगे निज भाव मा तयो अकर्ता त्याय अथवा निज परिणाम जे शुद्ध चेतना रूप करता भोक्ता ते जनो निर्विकल्प स्वरूप। और जो तारो करता जे निश्चय थी बीजा का सारो करता नहीं જે ચૈતન્ય સ્વરૂપ છે તારો, તું તારા સ્વરૂપ નો કરતા છે બીજા નો કરતા, આ કરતા પણ કાઢી નાખે છે એ અહીંયા આગળ કહે છે કે એનું અવલંબન લેવાથી એ મોક્ષ પર પામેલા અનુપમ સિદ્ધ પરમેષ્ઠી છે એમની દશા જાણવાથી એમણે અનંત આનંદ પ્રગટ કર્યો એ જાણવાથી એવું જ મારું સ્વરૂપ છે એવો નિર્ણય કરવાથી અને વારંવાર એનું અવલંબન લેવાથી હે ભવ્યદેવ આપની રક્ષા થશે એટલે આપણે આપ પણ આ સંસારમાંથી મુક્ત થઈ એવા શાશ્વત સુખ અને આનંદની દશાને પામશો એનું અવલંબન લઈને હે ભવ્ય જીવો આપણે એવા અતુલ અને અનુપમ આનંદને પ્રાપ્ત કરો એમ કહે છે। બીજું બધું છે એ ખોટું છે આપણે જનરલ કહી દઈએ ગ્રોસમાં એટલે બહુ ઇફેક્ટ નથી। પાંચેય ઇન્દ્રિયો વડે આ જીવ જે કઈ પણ જાણે છે જે કઈ પણ જુએ છે જે કઈ પણ સ્પર્શે છે જે કઈ પણ ચાખે છે કે પણ સાંભળે છે એ બધું જ પૂતગલને ખોટું છે કાંઈ એમાં શાશ્વત છે નહીં। એક ચૈતન્ય જ્યોતિ એ જ શાશ્વત છે બીજું કાંઈ પણ નથી એટલે એનું મહાત્મ્ય ધીરે 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 પ્રતિદિન સાચો સાધક હોય તો એનું મહાત્મ્ય ઘટવું છે। ઠીક છે ઘઉં બેકી નેગ્લિજિબલ એને બાજુ પર મૂકો એમાં ક્યાં અટવાયું છે એમાં અટવાઈને અનંતકાળ કર્યા ઓછા પડે અનંત ભાવ કર્યા ઓછા પડે અનંતવાર નરકમાં ગયો અનંતવાર તિરિજમાં ગયો ઓછું પડે હજુ એમાં જ જવું છે તો પાછો એમાં રાગ દ્વેષ મારું ધારણ કરે સમજાવો જો વિવેક ઉત્પન્ન થવો બસ થઈ બહુ થઈ હવે નિર્વેદ આવે કે નહીં બહુ થઈ ભગવાન બહુ રખડે સંસારમાં હવે મારે સંસારમાં પરિભ્રમણ કરવું એ દ્રષ્ટિ લાવવાની વાત કરે છે એટલે કે જે અનુપમ સિદ્ધ પરમેશ્વરી સર્વદા આપની રક્ષા કરો એમનું શરણ લો પછી લગાડવાનો ત્યાં વિવેક કે મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની। સિદ્ધ પરમેશ્વરી તો સર્વોત્તમ પદ છે એટલે 243 માં એમ કીધું 243 આસપાસના પત્રમાં કે એમનું ધ્યાન તે જીવને પુરુષાર્થનું કારણ બનતું નથી અવલંબન કારણ કે સિદ્ધ ભગવાનનું ધ્યાન કરો કરો તમે કરો શું કરો નથી શરીર નથી ઇન્દ્રિયો નથી પ્રાણ નથી કઈ જીવનના પ્રસંગ છે સિદ્ધ ભગવાનનું કઈ દેવા તો ધ્યાન લાગતું હોય પણ સાક્ષાત પ્રત્યક્ષ જે પુરુષો થઈ ગયા જેમના જીવનના પ્રસંગો આપણી પાસે છે કેવી રીતે વૈરાગ્ય કેવી રીતે દયા શાંતિ ક્ષમા ક્ષમતા આદિ જીવનમાં પ્રગટાવ્યા કેવી રીતે આત્માનો લક્ષ્ય કર્યો કેવી રીતે વિપરીતતાઓની અંદર પણ સાધના કરી એ બધું હોય તો એનાથી આપણને બળ અને પ્રેરણા મળે। આગળ કે છે હવે 109-110 ગાથા किंचित् स्वसंवेदनात् ब्रह्म किंचिदिह प्रबोधनिधिभि ग्राह्यं न किंचिच्छलम् मोहे राजनिकर्मणामतितरां प्रौढान्तरायेरिपौ दृग्बोधावर्णद्वये सति मति ચૈતન્ય સ્વરૂપ આત્મા અદ્રશ્ય છે એ આત્મા કેવો છે આપણે બોલી છે અતેન્દ્રિય સ્વરૂપ છે ચૈતન્ય છે અતેન્દ્રિય સ્વરૂપ છે એને કોઈ જોઈ શકે નહીં એને કોઈ જાણી શકે નહીં એને કોઈ સ્પર્શી શકે નહીં કેવો છે એ કઈ
ઇન્દ્રિયો દ્વારા પકડમાં આવ્યો નથી, એટલે એને અતેન્દ્રિય સ્વરૂપ કહેવામાં આવે છે. અતેન્દ્રિય સ્વરૂપ એનું અસ્તિત્વ જણાય, જેમ કે પાપ અને પુણ્ય. કોઈ કે બોલો પાપ કેવું હોય, કાળું પીળું લાલ ધોળું બતાવો, કે પાપ ભાઈ બતાવાય નહીં, કાળું પીળું છે પણ એનું ફળ બતાવાય. જો આટલી બધી દુઃખ કેમ છે, આટલો બધો રોગ કેમ છે, આટલો બધો ભય કેમ છે, આટલો બધો આતંક કેમ છે, આટલો બધો શોક કેમ છે, આટલો બધો ક્લેશ કેમ થાય, આ બધું કેમ થાય છે, આટલો બધો અપમાન કેમ થાય છે, કંઈક ને કંઈક એનું કારણ હોવું જોઈએ. તો પાપ છે એનો અનુભવ થાય છે, પણ પાપ કંઈ દેખાતો નથી. અનેક પ્રકારની શાખાઓ, અનેક પ્રકારના કીર્તિ, અનેક પ્રકારનું માન, અનેક પ્રકારનું બધા કયું માને એવું બધું વર્ચસ્વ બધું મળ્યું હોય તો કોઈ અપેક્ષા, એ પુણ્ય કોઈ અપેક્ષા વાત ચાલે, એ પુણ્ય નો થાય છે. એટલે એ ભલે દેખાતા નથી, એનું ફળ ખબર તો પડે છે ને, એનું એને આપણે જોઈ નથી શકતા, પરંતુ એની અનુભૂતિ થાય છે. એવું આમાં પણ છે કે જો કે ચૈતન્ય આત્મા અદ્રશ્ય છે, આત્મા કોઈ કે તમને બતાવો લાવીને તો આપણે બતાવી શકતા, પણ એને આની અનુભૂતિ થઈ છે. એ જીવનું જીવન અને તમારું જીવન, જો તમારા વિવેક હોય તો કમ્પેર કરો. ભય નથી, શોક નથી, ચિંતા નથી, મોહ નથી, રાગ નથી, દ્વેષ નથી, સારું નથી, ખોટું નથી, માન નથી, અપમાન નથી, એવી દશા છે. હરેક પ્રસંગમાં અદભુત આનંદ આનંદ આનંદ. આપણે કઈ વાર્તા સ્કૂલમાં ભણતા ત્યારે આવતી હતી, બે મિત્રો વચ્ચેની વાત હતી. તે એક મિત્ર નું નામ કઈક મને બહુ યાદ નથી, એ શું હતું, સુખ્યો ને દુખ્યો એવું કઈક નામ. તો એક મિત્ર એવો હતો કે જે બી પ્રસંગમાં ગમે ત્યાં મૂકો ત્યાં કઈક ને કઈક એને પ્રોબ્લેમ જ આવે, અને દુઃખી દુઃખી જયારે જુઓ ત્યારે મળે, દુઃખી દુઃખી મળે એવું બધું. ગમે તેવી સારી પરિસ્થિતિમાં મૂકો ત્યારે કઈક ને કઈક ક્વેશ્ચન હોય ને દુઃખી. ત્યારે બીજા નામ સુખ્યો હતું, એનું જીવન એ રીતનું હતું કે ગમે ત્યાં જાય તો સુખી, એને એવી તકલીફમાં મૂકી દે બાળ જોતા લાગે તો કે હા મારે તો બહુ મજા છે. એને શિયાળાની કડકડતી ઠંડીમાં મૂકી દો, હા હું તો ઠંડીનો આનંદ લઉં છું, મને તો પ્રસન્નતા થાય છે એમ કરીને એને ગરમીમાં ગમે એવી મૂકી દો, આ ગરમી તો ક્યાં મારવા મળે. એની દ્રષ્ટિ એવી છે કે જે વસ્તુ છે એને પોઝિટિવ બનાવી લે છે અને એમાં સુખ અને શાપાને જોઈએ. જો એની દ્રષ્ટિ એવી છે કે એમાં દરેક જગ્યાએ પોઝિટિવ લેવા દઈને સારું દેખાય, એને ગમે તે જગ્યાએ મૂકી દો એને અપમાન જેવું કંઈ લાગે જ નહીં, બસ બહુ મજા છે, આનંદ છે, આનંદ છે. એટલે પણ ત્યારે આભા મૂકી દીધું તોય તને આનંદ, એને છેલ્લો બેસાડી દીધો તોય આનંદ છે, તો નીચે બેસાડી દીધો તોય આનંદ છે, તો પૂછે નહીં તોય આનંદ છે, એકદમ પ્રસન્ન છે. કારણ કે બહારના પ્રસંગો અને પ્રકારોથી અભિભૂત થતો નથી, એની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે, એટલે એને હંમેશા આનંદ હોય છે. જ્ઞાની એ આવું પ્રાણી છે, એને ગમે તે પરિસ્થિતિમાં મૂકો, ગમે ત્યાં મૂકો, ગમે તે જગ્યાએ મૂકો, ગમે તેવી રીતે મૂકો, ગમે કાંઈ અસર નથી. છે કોઈક વખતે જેવી દશા હોય પણ એને રાગ કૃષ્ણ પરિણમન પણ થઈ જાય, પણ જાજુ તકે નહીં આવે, એના કરતા ડબલ ઝડપે તો ભાગી જાય કે આ શું કરે, મારે એને હું નિસ્બત છે એમ કરીને એમાંથી નીકળી જાય. કે જો કે ચૈતન્ય આત્મા અદ્રશ્ય છે પણ એની અનુભૂતિ થાય છે, અદ્રશ્ય છે છતાં પણ શાસ્ત્રના બળથી થતા કંઈક સ્વાનુભવથી. હવે કેટલાક એવા ભગવદ્ગીઓ હોય કે સત્શાસ્ત્રનો અભ્યાસ કરે, શાસ્ત્રના અભ્યાસથી તત્વનો નિર્ણય થાય, તત્વનો નિર્ણય થયાથી પોતાના સાચા સ્વરૂપનું ભાન થાય કે મારું સાચું સ્વરૂપ શું છે, એની શ્રદ્ધા થતા સત્સંગનો આશ્રય લઈ વારંવાર એમાં ડિટેલમાં જઈ પોતાના સ્વરૂપનો લિક્ષ કરી અને કોઈ ધન્ય પડે પોતાના આત્માનો અનુભવ કરે, એટલે સ્વાનુભવની દશાને પહોંચે. એ જીવ છતાં પણ શાસ્ત્રના બળથી, એના અવલંબનથી, બળ એટલે અવલંબન, અવલંબનથી થતા કંઈક સ્વાનુ કંઈક સ્વાનુભવ, કારણ કે અહીંયા અલ્પા જાય છે, અહીંયા સ્વાનુભવ થાય છે. તે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને ઉત્સમ સમજતું થાય, આમ 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 આટલું જ આમ આમ ઝબકારણ જેમ આવી જતું, અને લાંબો સમય તકે નહીં એ તો કાં તો ક્ષણ સ્વયં થઈ જાય અથવા વામી જાય, પણ એ જુદી વાત છે. તો એ કહે છે બળથી થતા કંઈક સ્વાનુભવથી કંઈક આત્માનો અનુભવ થવાથી, પણ અહીં તેના સંબંધમાં કંઈક નિરૂપણ કરીએ છીએ. હવે એનું નિરૂપણ કરવું એ ખરેખર તો જ્ઞાનનો વિષય નથી, વાણીનો વિષય નથી, એને કહી શકાય જ નહીં. કેવી રીતે અનુભવ થાય છે એ કહી શકાય નહીં, એ વખતે કેવો આનંદ હોય છે એ પણ વર્ણન કરી શકાય, છતાં પણ યથાશક્તિ જો ગોપાળદેવ વર્ણન કર્યું 436 પત્રકાર એ વાત કરી છે વર્ણન કરતા રાધે. આત્માના ગુણો ની વાત કરે, મારા પોતાના ગુણો, મારા ગુણો કેવા છે એની વાત કરે છે, એના લક્ષણો ની વાત કરે છે. જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્મા પણ થઈ, સ્વરૂપસ્થ આત્મા પણ થઈ એટલે શુદ્ધ આત્માનો અનુભવ કરી, સ્વરૂપસ્થ આત્મા પણ થઈ ગયા તો
તીર્થંકર છે એટલે તીર્થંકર પદ પ્રગટ્યું ત્યારે અન્ય દશા પ્રગટી ગઈ એટલે જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યું છે. વિચારવા જોઈએ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય છે કે નહીં, પણ જેટલા હદ સુધી જેટલી લેવલ સુધી જ્યાં સુધી સમજાવી શકાય જ્યાં સુધી એ બતાવી શકાય ત્યાં સુધી એ કે જે અત્યંત યથાસ્થિત કહ્યું છે. જેમ આત્માનું સ્વરૂપ છે જે રીતનું સ્વરૂપ છે જે જીવ પ્રાપ્ત કરી શકે એ પ્રાપ્ત કરે ત્યારે એની દશા કેવી હોય એનું વર્ણન જેટલું કહી શકાય એટલું, જોકે એ વર્ણન વિશે નથી છતાં પણ જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યું છે. એમાં સેજ પણ મીન મેં ફરક નથી, કારણ કે અનુભવથી કહેલી વાત છે એટલે જેમ છે તેમ કહ્યું છે. એટલે એ તીર્થંકરને સર્વોપરી માની નમસ્કાર કરી જેમ કે તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. સર્વ કોઈ અપેક્ષા નથી તીર્થંકર ભગવાન પાસે, સર્વે સર્વા છો મહાન છો પછી એમાં કઈ જોવા પણ જ નથી, એનું મહાનતાનું કઈ વર્ણન કઈ નહીં. એમ સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી અને નમસ્કાર કરીએ છીએ તો આત્મા કેવો છે? જે વાણીથી વક્તવ્ય નથી, વક્તવ્ય એનું કરી શકાય એવું નથી, કહી શકાય એવું નથી, વ્યક્ત કરી શકાય એવું નથી, એને જે પ્રકારે કહી શકાય તે પ્રકારે જ્યાં સુધી કહી શકાય ત્યાં સુધી કહ્યો છે એની વાત અહીંયા પણ કરે છે. જુઓ જોકે ચૈતન્ય સ્વરૂપ આત્મા અદ્રશ્ય છે છતાં પણ શાસ્ત્રના બળથી શાસ્ત્રના અવલંબનથી, શાસ્ત્ર એટલે દેવગુરુ શાસ્ત્ર ત્રણે સમજી લેવું, એના અવલંબનથી થતા કંઈક સ્વાનુભવથી એનાથી આત્માનો કંઈક અનુભૂતિ થઈ ઝાંખી થઈ તો કે જે અહીં તેના સંબંધમાં કંઈક નિરૂપણ કરીએ છીએ, કંઈક થોડું એના વિશે અમે જે થયું તે કહીએ છીએ, પણ પછી અમુક વિવેકી હોય ને બહુ છે એટલે કે ના ના એ તો અવાચ્ય છે, અવાચ્યનું તમે કેવી રીતે વર્ણન કરી શકો એમ કે તો કે ભાઈ તમે છ ગ્રહણ ન કરતા, અમને જે કંઈ પણ આ પ્રાપ્ત થયું છે એની પ્રસાદી રૂપે જેવી રીતે પ્રાપ્ત થયું જેટલું કહેવાય એટલું અમે કહેવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેથી કરીને એનું મહાત્મ્ય અન્ય જીવોને આવે, એનું મહાત્મ્ય આવવાથી પ્રાપ્ત કરવાનો ઉદ્યમ જીવોમાં થાય, એના પ્રત્યે કંઈક પોતાનો પુરુષાર્થ છે એ સ્ફુરિત થાય એટલા માટે મેં કહેવાના છીએ. તો કે જે સમ્યક જ્ઞાનરૂપ નિધિને ધારણ કરનાર વિદ્વાનો, સમ્યક જ્ઞાનરૂપ નિધિને ધારણ કરનાર, સમ્યક જ્ઞાન જેને સમ્યક જ્ઞાન પ્રગટ્યું એટલે સમ્યક દર્શન પણ પ્રગટ્યું છે, શુદ્ધાત્માનો જેને અનુભવ કર્યો છે એવા વિદ્વાનોએ આમાં કંઈ છળ નહીં સમજવું જોઈએ, છળ જળ નહીં કરવું જોઈએ. ભાઈ તમે કેવી રીતે અનુવર્ણન કરશો? શાસ્ત્રોમાં તો કીધું છે કે એનું વર્ણન જ ન થઈ શકે ભાઈ. છતાં પણ અન્ય જીવોના કલ્યાણને માટે અભૂત અને અજ્ઞાની જીવો જેને આનું વિશેષ સમજણ નથી એને કંઈક સમજણ મળે, કંઈક પ્રેરણા મળે, કંઈક અંદરમાંથી ભાવ જાગે, કંઈક પ્રાપ્ત કરવાનો ઉદ્યમ કરી શકે, કંઈક માર્ગદર્શન મળે એટલા માટે અમે કહીએ છીએ. તો એનાથી તમારે છળ ગ્રહણ કરવો કે આ મોટા નવા અજ્ઞાનો આનું વર્ણન કરનાર આચાર્ય ભગવંતો કીધું આનું વર્ણન કોઈ ન કરી શકે, સત્ય છે એમ જ છે, છતાં પણ યથાસ્થિત કરીએ છીએ એમ કે છે. કારણ કે સર્વ કર્મોના અધિપતિ સ્વરૂપ મોહ, સર્વ કર્મોનો રાજા કોણ? મોહ. બધા કર્મો એની અંદરમાં કામ કરે છે, રાજા મોહનીય છે, બધા કર્મો જો તારે મોહનીય હોય તો બધા કર્મનું અસ્તિત્વ છે એમ માનવું જાય જ નહીં. મોહનીય કર્મ બધા કર્મોનો રાજા છે એટલે કે સર્વ અને કર્મ બંધાય ત્યારે પણ જેમ પેલું છાણ લઈએ ને તો છાણની સાથે માટી આવે ને એમ તમે કોઈ પણ કર્મ બાંધો એની સાથે મોહનીય કર્મ બંધાય, કારણ કે જે કંઈ પણ ક્રિયા કરી છે મોહને લીધે, અજ્ઞાનને લીધે, મિથ્યાત્વને લીધે, એટલે મોહની તો ત્યાં છે છે ને છે, મોહ તો છે જ ત્યાં, એટલે મોહની કર્મ તો બંધાય, બીજા કર્મ બંધાય એની સાથે, એવું એ કર્મ છે. એટલે એને કીધું કે સર્વ કર્મના અધિપતિ સ્વરૂપ મોહ, શક્તિશાળી અંતરાય રૂપ શત્રુ, એટલે અંતરાય કર્મની વાત કરી, શક્તિશાળી અંતરાય છે જે અંતરાયના પ્રકારો છે બધા, દરેક કર્મોમાં વિઘ્ન નાખી અને સાચા સુખને પ્રગટ થવા દેતા નથી, અનેક વિઘ્નો એમાં ઉત્પન્ન કરે છે. તો કે અંતરાયરૂપ શત્રુ તથા દ્રષ્ટાવરણ અને જ્ઞાનાવરણ, જે આત્માના દર્શન ગુણને એટલે મારા દર્શન ગુણને અને મારા જ્ઞાન ગુણને આવરણ કરે છે એવા ચાર ઘાતી કર્મોની વાત કરી. આ ચાર ઘાતી કર્મો વિદ્યમાન હોય ત્યારે મારા જેવા અલ્પ જ્ઞાનીઓને તેવી ઉત્કૃષ્ટ બુદ્ધિ ક્યાંથી હોઈ શકે? આ વિદ્વાને જે કીધું ને તો કે તમારી વાત તમે સ્વીકાર કરો છો, કારણ કે મારા વાતો અત્યારે ચારે ચાર ઘાતી કર્મો છે,
જ્યારે ચાર જ્ઞાતિ કર્મના અસ્તિત્વમાં એના સદભાવમાં આવી ઉત્કૃષ્ટ બુદ્ધિ ક્યારે હોય, ક્યાંથી હોય કે આનું હું વર્ણન કરીને કહી શકું? માટે આપ છળ ગ્રહણ કરશો નહીં, એમાં મારું મહત્વ દેખાડવાનો, મારી બુદ્ધિ દેખાડવાનો, મારા કર્તૃત્વ ભાવનો એવો કોઈ લેશ માત્ર પણ ભાવ નથી. માત્ર સદગુણે કંઈક માર્ગદર્શનને બોધ મળે, કંઈક એના પ્રત્યે પ્રેરણા મળીને જાગૃત થાય અને પુરુષાર્થ બંધ થાય એવી એક એમાં નિર્ગુણ ભાવના. માટે આપ કોઈ છળ ગ્રહણ કરશો નહીં. કેટલી લઘુતા પોતાની પ્રગટ થઈ જાય. આવા આચાર્ય મહારાજ કહે છે કે હું કોણ, કે ચાર ઘાતિ કર્મનો નાશ જ્યાં સુધી થયો નથી ત્યાં સુધી એને કહેનાર હું પણ અલ્પક ને હું ક્યાંથી એનું વર્ણન કરી શકું, મારી શું યોગ્યતા, મારી શું લાયકાત, એમ એકદમ લઘુ થઈ જાય. આચાર્યશ્રીને આવા પ્રશ્નો કોઈ કહે કોઈ પૂછે કે આચાર્યશ્રી જબ આપ ધ્યાન મેં બેઠતે હૈ ઓર હમ આપકો દેખતે હૈ તો હમારે મનમાં એહસાસ થાય કે સિદ્ધ સાકત હું પ્રાપ્ત હી નહીં કર સકતા. આચાર્ય હસતા હસતા જવાબ આપે, ખરેખર તો એનું અવમાન કર્યું. એવું ધ્યાન તમે કરો, આટલા કલાક સુધી કરો, એકાગ્ર ચિત્તે કરો, કોઈ વિકલ્પ નહીં એવી રીતે કરો, આમ જો તો હલો પણ નહીં, અમને તો આવું પ્રાપ્ત જ ના કરી છે એવું લાગે છે. એટલે અત્યારથી હસતા હસતા જવાબ કરો, હમકો ભી એસા હી લગતા હૈ જબ હમ એસે ધ્યાન કે અંદર બેઠતે હૈ તો હમે યહી લગતા હૈ કે અરવિંદ ભગવાન કા ચિંતન કરતે હૈ તો ઉનકી જૈસી દિશા તો હમે પ્રાપ્ત હી નહીં હો સકતી, એસા હમે ભી લગતા હૈ. લેકિન ફિર ભી उन्हीं का अवलंबन लेके, उन्हीं की दशा का चिंतन करके, वही दशा का बारंबार चिंतन करने का प्रयत्न करने से, उसी में स्थिर होने का प्रयत्न करने से, उसके लिए चित्त को पवित्र और शुद्ध बनाते हुए, सर्व विकल्पों से हटते हुए, वैराग्य को विशेष रूप से प्रकट करते हुए जब उसमें स्थिर होते हैं तो एक दिन वही दशा प्राप्त होती है. પોતાની મહત્તા જોડાવી દીધી, અમને એવું જ થાય છે, અમે એ રીતે ભગવાનનું ધ્યાન કરીએ અમને એમ લાગે છે કે એ દશા પ્રાપ્ત ના થાય, પણ વારંવાર વારંવાર કરવાથી એ દશા પ્રાપ્ત થાય છે. અને તમે પણ જો એવી દશા પ્રગટાવો, તમે પણ જો એવો ઉગ્ર પુરુષાર્થ કરો, તમે પણ જો દેહથી ભિન્ન આત્મા જેવું નક્કી કરીને સ્વાત્માના લક્ષ્ય પુરુષાર્થ કરો તો કાળાંતરે ભલે સમય લાગે પણ આવી દશા પ્રગટી શકે. એટલે આમાં છ ગ્રહણ કરશો નહીં, દૂસરા અમારા કોઈ ભાવ નહીં. સરસ લખી છે, કારણ કે સર્વ કર્મોના અધિપતિ સ્વરૂપ મોહ શક્તિશાળી અંતરાય રૂપ શત્રુ તથા દર્શનાવરણ અને જ્ઞાનાવરણ આ ચાર ઘાતિ કર્મો વિદ્યમાન હોય, એનું અસ્તિત્વ હોય, એ જ્યારે હજુ સુધી એનો નાશ થતો એને બાળીને ભસ્મીભૂત ન કર્યા હોય તો મારા જેવા અલ્પ જ્ઞાની, અલ્પ જ્ઞાની કહે છે આગળ કોણ મૂક્યું, સમ્ય જ્ઞાન રૂપી નિધિને ધારણ કરતા, કે મારા જેવા અલ્પ જ્ઞાનીઓને તેવી ઉત્કૃષ્ટ બુદ્ધિ ક્યાંથી હોય છે? આચાર્ય ભગવાન કહે છે, આચાર્ય ભગવાન તો છે પ્રાપ્ત કરેલી, કે મારા જેવા અલ્પ જ્ઞાની ક્યાંથી પ્રાપ્ત કરી શકે? વિચાર કરે છે કે લઘુતા કેટલી હદ સુધી લાભી પડશે, એની કોઈ સીમા જ નથી. સંત છે, સંતની ભાષામાં બોલે એટલે એનું બહુ મહાત્મ્ય લાગતું નથી, પણ એટલી જ ઉત્કૃષ્ટ વાત કહે છે, જો વિવેકપૂર્વક ચિંતન એનું કરવામાં આવે તો આ જ બધો ગુણાર્થ એમાંથી પણ નીકળે. શું કહે, દાસ કહાવન કઠિન હૈ મૈં દાસન કો દાસ અબ તો એસા હોર હું કિ પાંવ તલે કી ઘાસ. તમે ચાલતા હોય પગ નીચે ઘાસ આવતો, એની હસ્તી શું છે, એની તાકાત શું, એ શું કરી શકે, એની હસ્તી શું, જેમ ચાલો એમ તમે એના ઉપર પગ મૂકીને કષ્ટ આપી શકો, એને તોડી ફેંકી શકો. હા, એવો જ્યારે હું થઈ ગયો મારું કોઈ અસ્તિત્વ જ નથી, મારી કોઈ હસ્તી જ નથી, હું કઈ કરી શકતો નથી, એવું થાય ત્યારે દાસ કહાવન કઠિન હૈ મૈં દાસન કો દાસ અબ તો એસા હો રહોગી પાંવ તલે કી ઘાસ. એવી લઘુતા પ્રત્યે ત્યારે જૂનું ઉત્થાન શરૂ થાય. અદ્ભુત છત છે, અને એ તો પોતાના ચારિત્રથી કહે છે. આવી દશા પ્રાપ્ત થયા પછી કહે, હું અત્યારે વાત કરું તો તમે કહો આ ઠીક છે, નથી જ ને કહો તો એમાં શું મોટી વાત છે. પણ જે એ દશાને પ્રાપ્ત થયા છે, જેને હજારો જેમના ચરણમાં નમે છે, એ કહે છે કે હું અલ્પજ્ઞ છું. વધાવી ગઈ ને, કેટલો વિનય થાય એમના પ્રત્યે, કેટલો હોભાવ થાય એમના પ્રત્યે, કેટલું સત્ય ભાષે એમના વચનોમાં, કેટલું એ પ્રાપ્ત કરવાનો આપણો પુરુષાર્થ ઉપડે એ જોવાનું. સમય તો થતો આવે, દિવસ બે એક મિનિટ છે, આગળની ગાથા બોલી લઈએ. જો 111 મહત્વની ગાથા છે આત્મસિદ્ધિમાં પણ અહીંયા પણ. શું કહે, જો વિદ્વન મન્યતયા સદાસ્ય તિતરા મુદ્દંડવાડંબરા શૃંગાર વિરસે પ્રમોદ જનકમ વ્યાખ્યાન વ્યસ્ત
तत्व परमात्म तत्व विषयम् ज्ञानम् तु ते दुर्लभाः। विद्वत्ताना अभिमान थी सभामा अत्यंत उद्दंड वचनोंनो आडंबर करनारा जे कवियो श्रृंगार आदि रसों द्वारा बीजाओं ने आनंद उत्पन्न करना व्याख्यानों विस्तार करीने तेमने मुग्ध करे छे ते कविये तो अही घरे घरे अनेक छे घरे घरे अनेक छे एनी कोई विषाद नहीं एनु कोई महत्व नहीं एमा कोई मोटो तीर नहीं मारी एम कहे छे पण जेमनी पासे थी परमात्म तत्व संबंधी ज्ञान प्राप्त थाय छे ते तो दुर्लभ छे। नानी वात ना मुंबई युवामां होईए ने એટલે વાત કરતા કે મુંબઈમાં કઈ મૂર્ખાઓની ખામી નથી એક ઢૂંઢો હજાર મિલે એમ કહેતા શું કહીએ એક ઢૂંઢો હજાર મિલે મુંબઈમાં કે મૂર્ખાઓની ખામી નથી તો આ રીતનો શૃંગાર આદિ રસ વડે અનેકને સ્તબ્ધ કરી દેનાર એનું વર્ણન કરનાર એનાથી બધાને એ તમામ તલ્લીન આસક્ત કરાવી દેનાર લોકો હજારો લાખો કરોડો મળશે એનું કોઈ મહત્વ નથી પણ ત્રિકાળી જે શાસ્ત્ર સુખને આનંદ પ્રદાન કરે એવું પોતાનું સ્વરૂપ કર્મજન્ય બધું જુદું છે એ બધાનો ઉપયોગ થઈને ચાલી જવાનું છે આપણે તો એવી દશાને પ્રાપ્ત કરવી છે કે જેમાં આત્માની મહત્તા હોય હવે કઈ આત્મજન્ય પ્રાપ્ત કરવું છે આત્મજન્ય સુસંસ્કાર છે આત્મજન્ય એ પુરુષાર્થ છે કે જેમાં વિવેક ઉત્પન્ન થાય જેમાં સદબુદ્ધિ ઉત્પન્ન થાય જેમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય જેમાં આ જગતના સર્વજીવો પ્રત્યે નિર્વેર બુદ્ધિ ઉત્પન્ન થાય સર્વજીવોનું કલ્યાણ થાય એવો અસ્ખલિત પ્રવાહ અંદરમાં વહે એવા ભાવ થાય એવું કંઈક પ્રગટ કરવું આ બધું આત્માની નિપુણ છે એવા અનેક પ્રકારની જે દશા પ્રગટ થાય એ ભૂમિકા પ્રગટ થાય કે જેની ઉપર શુદ્ધ આત્મ જ્ઞાન છે પ્રાપ્ત થાય અને પછી એ પ્રાપ્ત થયા પછી એની સમાધિ અને સમાધિ Mm-hmm.